નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 9, કોષ્ટક 14.3 ઉદાહરણ 4 પ્રકરણ 14. મતલબ કે રકમ આપણે પ્રકરણ 14ના એક કોષ્ટક પરથી લેવાની છે. હમણાં હું પેજ કાઢું છું. આવૃત્તિ વિતરણનું કોષ્ટક ધ્યાનમાં લો, તે 38 વિદ્યાર્થીઓનું વજન દર્શાવે છે. એમાં પહેલું એમ કહ્યું છે, વિદ્યાર્થીનું વજન 46 થી 50 કિલોગ્રામમાં હોય તેની સંભાવના શોધો. અને બીજામાં એમ કહ્યું છે કે આ માહિતીના સંદર્ભમાં એવી બે ઘટનાઓ દર્શાવો કે એકમાં સંભાવના 0 આવે અને બીજી ઘટનામાં સંભાવના 1 આવે. બરાબર, ચલો આપણે જોઈએ. કોષ્ટક જુઓ, ઉદાહરણ 4. અહીં 38 વિદ્યાર્થીઓનું વજન આપેલું છે એવું કોષ્ટક છે. બરાબર, હવે પહેલા આપણે કોષ્ટક સમજી લઈએ. જો આ કોષ્ટકમાં શું કહ્યું છે, કુલ વિદ્યાર્થીઓ 38 છે, જેમનું વજન 31 થી 35 કિલોગ્રામની વચ્ચે હોય ને એવા 9 વિદ્યાર્થીઓ, 36 થી 40ની વચ્ચે હોય એવા 5, 41 થી 45ની વચ્ચે હોય એવા 14, 46 થી 50ની વચ્ચે હોય એવા 3, 51 થી 55ની વચ્ચે હોય એવો 1, 56 થી 60ની વચ્ચે હોય એવા 2, 61 થી 65ની વચ્ચે હોય એવા 2, 66 થી 70 વચ્ચે હોય એવો 1 અને 71 થી 75 વચ્ચે હોય એવો 1. એમ કુલ 38 વિદ્યાર્થીઓ છે. હવે આપણો પહેલો પ્રશ્ન જોઈએ. જો વિદ્યાર્થીનું વજન 46 થી 50 કિલોગ્રામમાં હોય તો જુઓ અહીં કોષ્ટકમાં 46 થી 50માં એવા કેટલા વિદ્યાર્થી, 3 અને કુલ 38, તો આની સંભાવના થશે 3/38. બરાબર છે. પછી આગળ એમ કહ્યું છે કે આ માહિતીના સંદર્ભમાં એવી બે ઘટનાઓ દર્શાવો કે એકમાં સંભાવના 0 આવે અને બીજી ઘટનામાં સંભાવના 1 આવે. તો જુઓ અહીંયા આપણે જે વિદ્યાર્થીઓ છે, ઓછામાં ઓછું વજન 31 કિલોગ્રામ હશે અને વધુમાં વધુ 75 હશે. તો એવું કહી શકાય ને કે કોઈ વિદ્યાર્થીનું વજન 30 કિલોગ્રામ હોય તેની સંભાવના, તો 30 કિલોગ્રામ તો કોઈ વિદ્યાર્થીનું વજન છે જ નહીં. એટલે કે આ રીતે લખવાનું, એમાં જો કોઈ વિદ્યાર્થીનું વજન 30 કિલોગ્રામ હોય તેની સંભાવના 0 થાય. અને સંભાવના 1 ક્યારે થાય, જ્યારે બધા વિદ્યાર્થી અંદર આવી જાય. એટલે કે 38 એ 38. તો બીજા પોઈન્ટમાં એવું લખી શકાય, જો કોઈ વિદ્યાર્થીનું વજન 30 કિલોગ્રામથી વધુ હોય તેની સંભાવના. હવે તમે સમજો, 30 કિલોગ્રામથી વધારે વજનવાળા તો બધા વિદ્યાર્થી થઈ ગયા, એટલે કે 38 એ 38 થઈ ગયા. તો 38/38 એટલે જવાબ આવશે 1. એટલે 0 માટે 30 કિલોગ્રામ અને 1 માટે 30 થી વધુ બધા જ વિદ્યાર્થીઓ. ઓકે, જુઓ મિત્રો, આ ચેપ્ટર એટલું સરળ છે કે અહીં હું દરેક દાખલાની ફક્ત તમને રકમ જ સમજાવું છું, હું દાખલા નથી ગણાવતો. કારણ કે તમારે સ્વાવલંબી બનવાનું છે, એટલે કે હું તમને રકમ સમજાવી દઉં છું, તમે જાતે વિચારો, જાતે દાખલો ગણો, અને પછી ન આવડે તો મને પૂછી શકો છો. જો હું જ બધા દાખલા ગણાવી દઈશ ને તો કદાચ તમને ખબર પણ નહીં પડે, તમે જોઈને જોઈને ઉતારા કરી દેશો, તેમાં કોઈ ફાયદો નહીં મળે. માટે હું ફક્ત અને ફક્ત રકમ જ સમજાવું છું. ચાલો ઉદાહરણ 10 જુઓ. બિયારણની 5 થેલી પૈકી દરેકમાં 50 બીજ પસંદ કરવામાં આવ્યા, તેને અંકુરણ માટે ઉચિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા. 20 દિવસ પછી દરેકમાંથી અંકુરિત થયેલા બીજની ગણતરી કરવામાં આવી, તે નીચે પ્રમાણે છે. મતલબ શું થયું સમજો, 5 થેલી લીધી, દરેકમાં 50-50 બીજ હતા. હવે આપણે જાણીએ છીએ કે 50-50 બીજ ના ઉગી જાય, તો પહેલી થેલીમાં કેટલા ઉગ્યા, 40, બીજી થેલીમાં 48, ત્રીજી થેલીમાં 42, ચોથી થેલીમાં 39, પાંચમી થેલીમાં 41. હવે અહીં પ્રશ્ન પૂછ્યો છે, નીચેનામાંથી બીજની અંકુરિત થવાની સંભાવના શોધો. તો ચલો, થેલીમાંના 40થી વધુ બીજ અંકુરિત થવાની સંભાવના. બાળકો પ્રશ્ન સમજો, 40થી વધુમાં 40 ના આવે. આ શબ્દ ધ્યાનપૂર્વક સાંભળજો. જો એમ કહેવામાં આવે કે 40 કે 40થી વધુ, તો આ ગણતરીમાં લઈશું. પણ ફક્ત એમ કહ્યું છે 40થી વધુ, તો 40થી વધુ 48
42 અને 41 એટલે કે 3 થેલી 40 થી વધુ છેદમાં 5 એટલે કે જવાબ આવશે 3 ના છેદમાં 5. થેલીમાંના 49 બીજ અંકુરિત થાય, 49 છે કે વખત નથી, માટે તેની સંભાવના થશે 0. અને થેલીમાંના 35 થી વધુ બીજ અંકુરિત થાય તો 35 થી વધુ તો બધા જ છે, તો 5 છેદમાં 5 એટલે કે જવાબ આવશે 1. જુઓ, કુલ 5 એટલે કે 5 છેદમાં 5 બરાબર 1 બરાબર. તો આમ આપણા બધા ઉદાહરણ અહીં પૂર્ણ થઈ ગયા. હવે આપણે સ્વાધ્યાય 15.1 જોઈએ. જુઓ, બહુ સરસ રકમ છે. ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર બોલને ક્ષેત્રરેખાની બહાર મોકલ્યો. તેણે દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધો. પહેલા રકમ સમજો, ક્ષેત્રરેખાની બહાર મતલબ બાઉન્ડ્રી મારી, મતલબ કે 4 રન કર્યા કાં તો 6 રન કર્યા. તો જુઓ કુલ બોલ કેટલા, 30. એમાંથી 6 વાર બહાર મોકલ્યો તો કેટલી વાર બહાર ન મોકલ્યો? તો આ રીતે તમે લખી શકો છો કે સ્ત્રી ખેલાડીએ બોલને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો તેની સંખ્યા, તો 30 - 6 = 24 એટલે કે જવાબ આવશે 24 છેદમાં 30. કેમ 24 ખ્યાલ આવ્યો ને? કુલ 30 બોલ રમી, એમાંથી 6 વાર બાઉન્ડ્રી વાગી, તો 24 વાર બાઉન્ડ્રી ન વાગી બરાબર. ચાલો પ્રશ્ન નંબર 2. 2 બાળકો ધરાવતા 1500 યાદચ્છિક કુટુંબો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા અને નીચેની માહિતી પ્રાપ્ત થઈ. જો કુલ બાળકો 2 છે તો કુટુંબમાં છોકરીઓની સંખ્યા 2 હોય એવા કેટલા કુટુંબો? 475. એક જ છોકરી હોય એવા 814 અને 0 છોકરી હોય એવા 211 બરાબર. કુલ કેટલા કુટુંબો લીધા? 1500. એટલે કે છેદમાં 1500 આવશે તે અહીં નક્કી થઈ ગયું. હવે પ્રશ્ન એમ કહે છે, યાદચ્છિક રીતે પસંદ કરેલ કુટુંબમાં 2 છોકરીઓ હોય તેની સંભાવના, તો અંશમાં 475 છેદમાં 1500 બરાબર છે. પછી એમ કહ્યું છે, એક જ છોકરી હોય તેની સંભાવના, અંશમાં 814 છેદમાં 1500. ત્યારબાદ એમ કહ્યું છે, એક પણ છોકરી ન હોય તેની સંભાવના, તો અંશમાં 211 છેદમાં 1500. હવે તમને એમ કહેવામાં આવે, જુઓ આ તો સીધો પ્રશ્ન હતો, પરંતુ જો એમ કહેવામાં આવે કે એક છોકરો હોવાની સંભાવના, તો એક છોકરો એટલે જ્યારે 2 બાળક હોય ને એમાં એક છોકરી હોય તો બીજો છોકરો જ હોય ને, તો 814 છેદમાં 1500 જવાબ આવશે. એવું પણ કે બંને છોકરા હોય તેની સંભાવના, તો એકે છોકરી નથી, 0 છોકરી, મતલબ કે 2 છોકરા, તો 211 છેદમાં 1500. પછી એમ પણ કહ્યું છે, આ બધી સંભાવનાઓનો સરવાળો 1 થાય છે તે ચકાસો. એટલે કે આ 3નો જે સરવાળો કર્યો ને, જે સંભાવના મળે તે સંભાવનાનો સરવાળો કરી જોજો, 1 થશે. અને આ જે સંભાવનાનો સરવાળો 1 થયો ને એને પ્રાથમિક ઘટનાઓ કહે છે. પરંતુ આ વસ્તુ ધોરણ 9માં નથી આવતી, ધોરણ 10માં તમે આ ડિટેલમાં સમજશો બરાબર છે. હવે એ જ રીતે પ્રશ્ન નંબર 3 છે. ઉદાહરણ 5, વિભાગ 14.14, પ્રકરણ 14. વર્ગનો વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તેની સંભાવના શોધો. તો ચલો આ રકમ આપણે પ્રકરણ 14 પરથી જોઈએ. જો અહીંયા કોષ્ટક છે, કોષ્ટક તમે જોઈ શકો છો કે ધોરણ 9ના એક ચોક્કસ વિભાગના 40 વિદ્યાર્થીઓને તેમના જન્મનો મહિનો જણાવવાનું કહેવામાં આવ્યું અને તેથી મળેલી માહિતીને આધારે નીચેનો આલેખ તૈયાર કરવામાં આવ્યો. તો ચલો ઓગસ્ટ માસમાં જન્મ હોય, આ ઓગસ્ટ, આ ગ્રાફ ઊંચો કર્યો, આ ગ્રાફ જો અહીંયા લાવવામાં આવશે તો 6 વિદ્યાર્થીઓ ઓગસ્ટ માસમાં જન્મ્યા બરાબર છે. તમે સ્પષ્ટ જોઈ શકો છો. જો આ ઓગસ્ટ મહિનો, તેને હું ફૂટપેટથી તમને સંતોલન કરીને બતાવું બરાબર, એક્ઝેક્ટ 6 ઉપર આવી ગયું બરાબર. તો 6 વિદ્યાર્થીઓ ઓગસ્ટ માસમાં જન્મ્યા,
તો તેની સંભાવના શું થઈ? છ અંશમાં અને છેદમાં 40, બરાબર. તો આમ આપણે આજે 15.1 ના કુલ 3 દાખલા જોયા, બધા ઉદાહરણો પૂરા કર્યા. વધુ દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. પરંતુ તમને જાતે જો ફાવે તો તમારી રીતના પ્રયત્ન કરજો અને દાખલા કમ્પ્લીટ કરજો. ઓકે, ગુડ બાય.